ઓફ વડોદરા. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થતી બેફામ રેતી ચોરીની ઘટનાને લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આ બાબતને લઈને પોતાનું નિવેદન આપ્યું છે. ધોરાજી ઉપલેટામાં અનેક નદી પર બનાવવામાં આવેલ ચેકડેમ અને કોઝવે પાસેથી બેફામ રેતી ચોરી થતી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ત્યારે ચેકડેમ અને કોઝવેના પાયામાંથી રેતી ચોરી થતી હોવાને કારણે ચેકડેમ અને કોઝવે તૂટી રહ્યા હોવાનો વસોયાનો આક્ષેપ છે. આ સાથે જ વસોયાએ જણાવ્યું હતું કે ખાણ ખનીજ વિભાગ અને રેવન્યુ વિભાગ દ્વારા આ ખનીજ માફિયા પર કોઈ જાતની કાર્યવાહી ન થતી હોવાને લઈને માફિયાઓ બેફામ બન્યા છે. ઉપલેટા તાલુકાના ગઠાડા પાસે મોજ નદી પરનો કોઝવેના પાયામાંથી રેતી ચોરીને કારણે તૂટી ગયો હોવાનો પણ વસોયાએ આક્ષેપ કર્યો છે. ખનીજ ચોરી અટકાવવા ઉપલેટાનું રેવન્યુ વિભાગ નિષ્ફળ નીવડ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ઉપલેટાના ગઠડા ગામ પાસે આવેલ મોજ નદી પરનો કોઝવે ઘણા લાંબા સમયથી તૂટી ગયો છે અને જેને લઈને કોઈ અસરકારક પગલાં લેવામાં આવે તેમ પણ હાલ ચર્ચાઈ રહ્યું છે. ધોરાજી અને ઉપલેટા નદીઓ ઉપર જે કોઝવે બનાવવામાં આવ્યા છે, કોઝવેની આજુબાજુથી ચેકડેમો બનાવવામાં આવ્યા છે, ચેકડેમોની આજુબાજુમાંથી ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રેતીની ચોરી કરવામાં આવે છે અને એને કારણે ચેકડેમો અને કોઝવે તૂટી જાય છે. આવો સરકારી અધિકારીનો પણ રિપોર્ટ છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ગુજરાત સરકારમાં રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ રેવન્યુ વિભાગ, ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા આ ખનીજ માફિયાઓ સામે કોઈ પગલાઓ લેવાતા નથી. એને કારણે ભાદર બે ઉપર આવેલો કોઝવે, ગઢાડાનો કોઝવે, ભાદર નદી ઉપર આવેલા ચેકડેમો પણ તૂટી ગયા છે. સરકારે તાત્કાલિક ધોરણે સરકારી અધિકારીઓના રિપોર્ટ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની રજૂઆતના આધાર ઉપર આ રેતી ચોરી, ખનીજ ચોરી અટકાવવી જોઈએ એવી હું કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે સરકાર પાસે માગણી કરું છું.